શહેરના સુસેન સર્કલ નજીક પૂરપાટ ઝડપે દોડતા ડમ્પરની ટક્કરે સ્કૂટી ચાલકનું કરુણ મોત નિપજ્યું હતું. વડોદરા શહેરના સુસેન સર્કલ પાસે માતેલાસણની ગતિએ બેફામ દોડતા એક ડમ્પરે એક સ્કૂટીને ટક્કર મારતા ચાલકનું ઘટના સ્થળ પર જ મોત નિપજ્યું હતું. ઘટનાના પગલે ત્યાં હાજર ટોળાએ હોબાળો મચાવી ચક્કાજામ કર્યો હતો. મળતી માહિતી અનુસાર મૃતક સ્કૂટી ચાલક મકરપુરા એસટી ડેપો પાછળ આવેલા શિવશક્તિનગરમાં રહેતા 65 વર્ષના બંસીભાઈ સુરતી હોવાનું સામે આવ્યું છે. ઘટનાના પગલે ત્યાં હાજર લોકોએ ડમ્પરને રોકી તેના ચાલકની ધોલાઈ કરી હતી અને પોલીસ વિભાગની રહેમનજર હેઠળ દોડતા ડમ્પરની તોડફોડ કરી ચક્કાજામ કરી પોલીસ વિરુદ્ધ પોતાનો રોષ ઠાલવ્યો હતો. સુસેન સર્કલ પાસે તમારા કાકાનો એક્સિડન્ટ થયો છે ત્યારે અમે એને લોકોને અંદર આવવા દે છે ત્યારે એ અહીંયા આવીને જોઈએ તમારા કાકાનો જીવ જતો રહ્યો તેને આવી રીતે ગેરકાયદેસર આજે ડમ્પરિયા ચાલે છે વગર કારણના. આજે આ થયું એના આગળ પણ કારેલીબાગ સર્કલ પાસે પણ એક નાના છોકરાનો જીવ આવી રીતે જ ગયો તો પોલીસવાળાની કોઈ ફરજ જ નથી કે આવા સર્કલ પાસે તમે કેમેરા લગાવો છો આટલું બધું તો ગેરકાયદેસર એન્ટ્રી કઈ રીતે મારે છે વ્હીકલો ને આજે આ રીતે આવી રીતે ગયો તો એની જવાબદારી કોણ લેશે? આજે ઘટના અહીંયાથી અમારા કાકા છે અહીંથી ટર્ન મારતા ડમ્પરમાં આ બેમાંથી એક ડમ્પરમાં આવીને જતા રહ્યા. હવે કયો ડમ્પર વાળો છે ડમ્પર ત્યાં સુધી જતું ત્યાં સુધી કોઈએ જોયું ને ગાડીમાં ચાલક બધા કે નાનો છોકરો છે. અમારી રજો કે આવા આવી ઘટનાઓ વારંવાર ન બને અમને પૂરતો ન્યાય મળે એટલી જ અમારી અને પોલીસ વાળા મિસબિહેવ કરે છે તો એ સારું કહેવાય. આજે જિમ્મેદાર વ્યક્તિ થઈને તમે કહો છો કે આ વસ્તુ અમારામાં નથી આ વસ્તુ અમારામાં નથી તો કઈ રીતે પોસિબલ બને? બધી વાત હાથ છટકી જાય તો કઈ રીતે સાહેબ આવશે પછી સાહેબ આવ્યા વગર શું તમારા પાસે કોઈ ઓથોરિટી કશું છે જ નહીં? અને એને કઈ કરીએ તો ગાળો બોલે છે એવું થોડું ચાલે તમે આવું કરો છો. પરિસ્થિતિ વણસતા મકરપુરા પોલીસ મથકનો કાફલો તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ સ્થળ પર દોડી આવ્યા હતા અને પરિસ્થિતિ પર કાબુ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા હતા. બસ એક સ્કૂટી વચ્ચે અને એક ડમ્પર જો અહીંયા હતા સુસેન સર્કલ પર એને વિશે અકસ્માત થયા અને પછી એક જો વૃદ્ધ માણસ એના સ્કૂટી પર હતા તે ઓન ધ સ્પોટ એની મૃત્યુ થઈ ગઈ. એના લઈને બધા માણસ અહીંયા ઊભા થઈ ગયા હતા અને આક્રોશમાં હતા. તો પહેલે આ માણસ બધા માણસોને ટ્રાફિક જામ કરી દીધા અને પછી જો ડ્રાઈવર હતા એને પીછે ભાગતા હતા તો પોલીસને પહેલે આ માણસનું ડ્રાઈવરનું લેવી ગઈ પોલીસ. પછી પોલીસને એમની કાર્યવાહી ચાલુ કરી પંચનામા અત્યારે થઈ ગયા છે. બોડી પોસ્ટમોર્ટમ ગયેલી ચલી ગઈ યહાં સે ઓર હમને ઇસમે 304 IPC મેં ગુના રજિસ્ટર કિયા જા રહા. સર ખાસ કરીને પ્રતિબંધ હોવા છતાં વાહનો કોની રહેમનજર વચ્ચે આવી રહ્યા છે? નાના લોકો ભોગ બની રહ્યા છે અવારનવાર આવી ઘટના. દેખીએ યે તો પહેલી સમજને કી બાત હૈ કે યે એક એક્સિડન્ટ કા બનાવ હૈ જિસે ગલત તરીકે સે ક્યુંકી યહાં 9 બજે સે 1 બજે તક આના હેવી વાહનો કી એન્ટ્રી બેન હૈ તો કિસ તરીકે સે યે વાહન યહાં પર આયા ઉસમે જો કાર્યવાહી કી જાયેગી વો તો હૈ હી અનાધિકૃત ટાઈમ પર પ્રવેશ કરને કે લિયે. ઉસકે અલાવા અગર કોઈ ભી પોલીસકર્મી યા કોઈ દૂસરે ડિપાર્ટમેન્ટ કા આદમી ઇસમે સંદિગ્ધ પાયા ગયા ઇસ તરહ કી એન્ટ્રી કો કરાને મેં તો ઉસકે ખિલાફ પોલીસ અલગ સે કાર્યવાહી કરેગી. હવે પછી કઈ કડક કાર્યવાહી થશે કારણ કે આ વાહનો મોટા પ્રવેશ ને આ સમય દરમિયાન પોલીસ કી કાર્યવાહી તો અત્યારે અહીંયા ચાલુ છે. કોઈ ભી એસા વાહન મળે તો ઉસકે ખિલાફ કાર્યવાહી થઈ જાય છે. પર અમુક સમયમાં કોઈ પોલીસવાળા કોઈ પોઈન્ટ પર નહીં હોય યા ત્યાં હોય તો અમુક માણસ નિકાલી લે છે જિસકે ખિલાફ બીજી કાર્યવાહી થાય છે નો એન્ટ્રીમાં ટાઈમિંગ એના ફાઇન ભી એને પર લગાવે છે. પર આ અકસ્માત બની ગયા છે એને પછી આ પોઈન્ટ પર ટ્રાફિકના માણસોની અને પોલીસના માણસોની
થોડી વધારે સંખ્યા વધારવાની જરૂરિયાત છે જો થશે. સર,